આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે, તેની સાથે જ ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં તેમજ દેશભરમાં આમ આદમી ગણપતિ બાપાનું સ્થાપન કરી રહ્યા છે. ઘરમાં 10 દિવસ સુધી મહેમાન રહ્યા બાદ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ પર્વત પાર્વતીએ પોતાના ઉપટનમાંથી એક પુતળું બનાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમણે ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઈને દંગ રહી ગયા. જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો, હવે તમે કેમે કરીને અમારા પુત્રને જીવિત કરો. ભગવાન શંકર ધર્મ સંકટમાં પડી ગયા. આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ બરાબર તે જ સમયે એક હાથણીનો પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપી ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનઃજન્મ થયો. આ ઘટના ભાદરવાની શુક્લ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તેમજ તમામ સંકોટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. આજે ઠેર ઠેર મંગલમૂર્તિના મોગેરા સ્થાપન થયા હતા. ધન વર્ષાની શુભકામના સાથે શ્રી પતયે નમઃના મંત્રોચ્ચાર સાથે ઘર ઘરમાં વિઘ્નહર્તા દેવનું સ્થાપન થયું હતું. સાતોસાત વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવનો પણ પ્રારંભ થયો હતો. આજે ઠેર ઠેર 1, 2, 3, 4 ગણપતિનો જય જયકારના નારા સાથે અને અબીલ ગુલાલની છોડો વચ્ચે અવનવી મૂર્તિઓને સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી. 10 દિવસ માટે મંગલમૂર્તિને મનથી આવકાર સાથે ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠશે.